આપણે ગ્રેડ 9th માં બુક માં પહેલું કાવ્ય જે સાંજ સમય સાંભળ્યો એના કવિ હતા નરસિંહ મહેતા તો પાર્ટ 1 માં આપણે કાવ્યની સમજૂતી મેળવી કે આ કાવ્ય શું કહેવા માંગે છે તો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવ્યા બાદ હવે આપણે સ્વાધ્યાયને થોડું સમજી લઈએ પહેલા આપણે પાર્ટ 1 માં કાવ્યનો મેઈન ભાવાર્થ શું છે એ આપણે થોડો સમજી લઈએ કે સાંજ સમય સાંભળ્યો વાળો વૃંદાવનથી આવે એ સરસ મજાનું એક નરસિંહ મહેતા રચિત કાવ્ય છે જેમાં શ્રી કૃષ્ણના સુંદર રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે કૃષ્ણ સાંજે વૃંદાવનથી આવતા હોય છે ત્યારે આગળ ગાયનું ધણ અને પાછળ ગુવાળો હોય છે તેમણે શિર પર સરસ મજાનો મોર મુકુટ ધારણ કર્યો છે કાનમાં કુંડળ પહેર્યા છે પીળા પીતાંબર અને ફૂલની પછેડી ઓઢી છે આ ફૂલની પછેડી અને પીળા પીતાંબરમાં ચંદન ની સરસ મજાની સુગંધ આવી રહી છે પછી નરસિંહ મહેતા અહીંયા સરસ મજાની ઉપમા આપે છે કે જેમ તારામંડળમાં જેમ ચંદ્ર શોભી રહ્યો છે એમ એમ કે આ શ્રી કૃષ્ણ ગોળાની વચ્ચે એમ કે શોભી રહ્યા છે જેમ સોનામાં હીરો શોભે છે એમ શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે પછી આગળ આપણે જોઈએ તો નરસિંહ મહેતા એમના બાલાજીનું રૂપ એમના હૃદયમાં વસી ગયું હોય છે એટલે એમનું મન એટલું બધું એમને મળવા આતુર થાય છે એમને મળવા એમનું મન દોડી જાય છે અને શ્રી કૃષ્ણ એમને પ્રેમથી આલિંગન આપે છે એટલે એમ કે ભેટે છે અને તેમનું તન અને મન એમનું એમ કે તન મનથી એમના મુખ ઉપર વારી જાય છે અને બાલાજીનું રૂપ એમને મહા સુખકારી છે એવું કહ્યું છે તો આ હતો કાવ્યનો ભાવાર તો હવે આપણે સ્વાધ્યાયમાં જે શોર્ટ ક્વેશ્ચન અને લોંગ ક્વેશ્ચન આપેલા છે એની થોડી માહિતી મેળવીશું આ છે શોર્ટ ક્વેશ્ચન કે નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે શું કહે છે નરસિંહ મહેતા શા માટે હરખી રહ્યા છે તો એનો જવાબ જો શોર્ટ ક્વેશ્ચન કીધા હોય તમને તો તમારે એ પ્રમાણે એને શોર્ટમાં જ જવાબ લખવાનો શોર્ટ ક્વેશ્ચન કીધા હોય તો તમે પછી એને 5-6 લીટીમાં લખો તો કોઈ વધારે માર્ક્સ મળે નહીં એને તમારે શોર્ટ 2-3 વાક્યમાં જ તમારે એને સમજાવવાના રહે કે નરસિંહ મહેતાને હૃદયમાં બાલાજીનું રૂપ શું કર્યું છે હૃદયમાં વસી ગયું છે અને એમનું મન છે એમને મળવા માટે એમ કે આતુર છે અને શ્રી કૃષ્ણ એમને આળ કરીને આલિંગન એમ કે આપ્યું હતું અને તેમનું તન અને મન એમ કે મુખ ઉપર વારી ગયા છે માટે નરસિંહ મહેતા હરખાય છે શું છે પ્રશ્ન કે નરસિંહ મહેતાના હૃદયમાં એમ કે શ્રી કૃષ્ણનું રૂપ શું છે હૃદયમાં વસી ગયું છે અને એમનું મન છે એ વારંવાર એમને મળવા માટે એમ કે આતુર છે અને શ્રી કૃષ્ણ એમને પ્રેમથી આલિંગન આપ્યું છે અને તેમનું તન મન એમના મુખ ઉપર એમ કે વારી ગયા છે અને શ્રી કૃષ્ણનું જે રૂપ છે એ મહાસુખકારી છે માટે નરસિંહ મહેતા અરખી રહ્યા છે આ તો પહેલા પ્રશ્નનો જવાબ હવે બીજું છે કે કાવ્યના આધારે સાંજ સમયનું દ્રશ્ય આલેખો કાવ્યનું આપણું ટાઇટલ છે કે સાંજ સમય સાંભળ્યું બરાબર તો કાવ્યની શરૂઆત જ એવી રીતે થાય છે કે પ્રશ્ન છે કે સાંજના આધારે સાંજ સમયનું દ્રશ્ય આલેખો બરાબર તો સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યો છે ત્યારે આગળ ગાયનું ધણ અને પાછળ ગુવાળોનું વૃંદ એટલે કે ટોળું હોય છે અને આ દ્રશ્ય મનમાં મોહ ઉપજાવનારું છે શ્રી કૃષ્ણ ભગવાને શિર પર મુકુટ ધારણ કર્યો છે કાનમાં કુંડળ ઝૂલે છે અને પીળા રંગના રેશમી વસ્ત્ર અને ફૂલની પછેડી ધારણ કરી છે અને એમના જે ફૂલની પછેડી અને પીતાંબર છે એમાંથી ચુવા ચંદન એટલે કે સુગંધિત તેલ અને ચંદનની એમ કે સુગંધ આવી રહી છે આ શ્રી કૃષ્ણનું આ રૂપ એમ કે મોહ ઉપજાવનારું છે તો આ હતું કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય બરાબર હવે આપણે આગળના પ્રશ્ન પર જઈએ કે ગોવાળમાં ગિરિધર કેવી રીતે શોભે છે તો અહીંયા નરસિંહ મહેતાએ સરસ મજાની બે ઉપમાઓ આપેલી છે કે જેમ તારામંડળમાં જેમ સસિયર શોભે સસિયર મીન્સ ચંદ્ર કે આપણે રાતે જોઈએ છીએ કે જે તારામંડળ છે એમાં જે સસિર એટલે કે ચંદ્ર બધા તારાઓ વચ્ચે એમ કે અલગ જ લાગે છે એમ કે તારામંડળમાં જેવી રીતે ચંદ્ર શોભે છે અને સોનાની વચ્ચે જેમ તમે હીરો જડેલો હોય એ હીરો અલગ ઉપસી આવે છે એમ શ્રી કૃષ્ણ ભગવાન આ ગોવાળની વચ્ચે એમ કે અલગ ઉપસી આવે છે એવી રીતે એવી બે ઉપમા આપીને શ્રી કૃષ્ણ ભગવાનને સંબોધ્યા છે કે ગોવાળમાં ગિરધર કેવી રીતે શોભે છે તો જેમ તારાઓની વચ્ચે ચંદ્ર શોભે છે અને સોનાની વચ્ચે જેમ હીરો શોભે છે એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન ગોવાળમાં ગિરધર શોભી રહ્યા છે એટલે કે ગિરધર આવી રીતે તારામંડળમાં સસિયરની જેમ અને
સોનામાં જેમ હીરો શોભે છે એમ એવી રીતે શોભી રહ્યા છે. તો આ હતા શોર્ટ ક્વેશ્ચન, બરોબર. હવે આપણે આગળ જઈએ તો મોટા પ્રશ્નની વાત કરીએ કે કૃષ્ણ રૂપ મહાસુખકારી છે એમ કવિ શા માટે કહે છે, બરોબર. આ હતા લોંગ ક્વેશ્ચન કે શ્રી કૃષ્ણ રૂપ મહાસુખકારી છે એમ કવિ શા માટે કહે છે. તો સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણ રૂપ મનને કેવું છે, મોહ પમાડનારું છે. મનમાં એમ કે એકવાર એમનું મુખ જોયા પછી આપણને વારંવાર એ મુખ જોવાની ઈચ્છા થાય એવું છે, મોહ પમાડનારું છે. કૃષ્ણે મસ્તક પર મુકુટ ધારણ કર્યો છે અને કાનમાં શું કર્યું છે, કુંડળ ધારણ કર્યા છે. શું કે છે, શ્રી કૃષ્ણએ કાનમાં કુંડળ ધારણ કર્યા છે અને પીળા રંગના પીતાંબર ધારણ કર્યા છે અને ફૂલની પછેડી એમ કે ધારણ કરી છે અને પીળા પીતાંબર અને ફૂલની પછેડીમાંથી સુગંધી તેલ અને ચંદનની સરસ મજાની એમ કે સુગંધી એ મહેકે છે. તારા મંડળમાં જેમ ચંદ્ર શોભે અને સોનામાં જેમ હીરો શોભે એવી રીતે આ શ્રી કૃષ્ણ ગોવાળોની વચ્ચે એમ કે શોભી રહ્યા છે. પછી આગળ આપણે જોઈએ તો હરિને એટલે કે શ્રી કૃષ્ણને હળધરનો વીરો ગયો છે, એટલે કે બલરામનો વીરો ગયો છે. કે તારા મંડળમાં જેમ ચંદ્ર શોભે છે અને સોનામાં જેમ હીરો શોભે છે એમ શ્રી કૃષ્ણ ગોવાળની વચ્ચે સરસ મજાના એમ કે શોભી રહ્યા છે. આ વાલાજીનું રૂપ એટલું સરસ અને મહાસુખકારી છે કે એ વાલાજીનું રૂપ સૌંદર્ય નરસિંહ મહેતાના એમ કે હૃદયમાં શું કર્યું છે, વસી ગયું છે. અને આ મનડું છે, મન છે એ વારંવાર એમને મળવા માટે દોડી રહ્યું છે, ધસી રહ્યું છે. કારણ કે શ્રી કૃષ્ણનું રૂપ જ એટલું સુંદર છે એટલે મન એમનું વારંવાર એકવાર નીખ્યા પછી એમને વારંવાર મળવા માટે એમ કે દોડી રહે છે. પછી શ્રી કૃષ્ણ ભગવાન એમને આલિંગન આપે છે એટલે કે પ્રેમથી એમને ભેટે છે. તન મન આથી નરસિંહ મહેતા તન અને મનથી એમના મુખ પર શું જાય છે, વારી જાય છે. અને બાલાજીના રૂપને કેવું કહે છે, મહાશુભકારી કહે છે. શા માટે મહાશુભકારી કહે છે, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનનું રૂપ જ એટલું સુંદર છે માટે એમને એકવાર જોયા પછી એમને શ્રી કૃષ્ણનું જે રૂપ છે એમના નજરમાંથી ખસતું નથી. અને આ રસ્યા વિના એમ કે કેવી રીતે રહી શકાય એવું કહે છે. અને નરસૈયાના સ્વામીની શોભા નીરખી નીરખીને હરખાય છે. શું કહે છે, નરસૈયાનો જે સ્વામી છે, સ્વામી કોણ છે, નરસૈયાનો શ્રી કૃષ્ણ ભગવાન, એમની શોભા જોઈને મનમાં ને મનમાં એમ કે હરખાય છે. તો તમારે જે જ્યારે આ પ્રશ્ન પૂછાય કે કૃષ્ણરૂપ મહાસુખકારી છે એમ કવિ શા માટે કહે છે, તમારે આખા કાવ્યનો ભાવાર્થ તમારે એમાં લખવાનો આવે છે. બધા જ આખા કાવ્યનો ભાવાર્થ તમારે આ પ્રશ્નમાં લખવાનો રહેશે, બરોબર. હવે આપણે આગળ જોઈએ કે કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે. શું કહે છે કે કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે. તો આપણે પ્રશ્ન મુદ્દાસર થોડો સમજીએ કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણ મસ્તક પર શું ધારણ કર્યું છે, મુગટ ધારણ કર્યું છે, બરોબર. અને કાનમાં શું છે, કુંડળ લટકે છે એટલે કે લહેકે છે. શરીર પર પીળા પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ ફૂલની પછેડીમાંથી ચુવા ચંદન એટલે કે સુગંધી તેલ અને ચંદનની સરસ મજાની સુગંધ આવી રહી છે. જેમ તારામંડળમાં સસ્ય શોભે એટલે કે ચંદ્ર શોભે છે અને સોનાની વચ્ચે જેમ હીરો શોભે છે એમ ગોવાળોની વચ્ચે આ ગીરધર શોભી રહ્યા છે. અને વાલાજીનું રૂપ એટલું સુંદર છે કે એમના હૃદયમાં એ એમનું વસી ગયું છે. શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં શું થયું છે, વસી ગયું છે. એટલે જ કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે, કારણ કે એમનું રૂપ જ એટલું બધું સુંદર હતું કે એકવાર એમને જોયા પછી એમના હૃદયમાં વસી ગયું હતું અને એ એમના હૃદયમાંથી ખસતું નતું. અને એમનું મન છે વારંવાર એમને મળવા માટે શું કરે છે, ધસી જાય છે એમ કે દોડે છે. તો આ હતો આ પ્રશ્નનો જવાબ કે કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે. કોણ, જે શ્રી કૃષ્ણનું સરસ મજાનું રૂપ છે, રૂપ સૌંદર્ય છે કે કેવા સરસ મજાના શોભી રહ્યા છે, એમને કેવા અલંકારો વસ્ત્રાભૂષણો ધારણ કર્યા છે, એવી રીતે એમનું જે રૂપ છે એ કવિના મનમાં એમ કે મોહ ઉપજાવે છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો, જ્યારે મુદ્દાસર તમને લખવાના કહે તો મુદ્દાસર પ્રશ્નોમાં તમારે એને ઓછામાં ઓછા
नौ थी दस लीटी तमारे लखो तो जे मुद्दासर कहेवाय बराबर अने शॉर्ट क्वेश्चन में तुमने शॉर्ट कीधो तो तुम्हारे शॉर्ट ने ए प्रमाणे एक बे त्रण वाक्य में तुम्हारे समझावाना रहे आ बन्ने प्रश्नों आ पहलू छे कि मां श्री कृष्ण रूप मां सुतारी केम छे मोसे एम भी प्रश्न छे एग्जाम में वारंवार पूछा तो होय छे बराबर कारण कि एमां आखा काव्य नो भावार्थ पूछा जाय छे आ एक प्रश्न तमे तैयार करशो एटले तमने बीजा अंदर थी निकलता नाना नाना प्रश्न पण तमने आवडी जशे तो अहींया आपणे चैप्टर वन काव्यनुं जे छे सांत समय सावळ एनी समझ मेळवी एनो भावार्थ पण आपणे समझ्या स्वाध्यायना प्रश्नोनी पण आपणे समजूती मेळवी तो एना सौ प्रथम तमारे शब्दार्थ लखी पछी तमारे स्वाध्यायना जे प्रश्नों छे ए प्रश्नों तमारे लखवाना रहेशे होमवर्क में तमारे आटलू शब्दार्थ शॉर्ट क्वेश्चन अने लॉन्ग क्वेश्चन एटलू तमारे कम्प्लीट करवानुं रहेशे थैंक यू फॉर वॉचिंग